પછી આપણે લઈએ દ્વિવિસ્થાપન. કઈ દેશાય છે? દ્વિવિસ્થાપન. આ શું છે? દ્વિવિસ્થાપનની બીજી એક પ્રક્રિયાનું નામ છે એનું, દ્વિવિસ્થાપન FESO4. પેલી પ્રયોગ પૂછી લઉં છું. ફેરસ સલ્ફેટ છે ને, તો ચલો એ પણ એક પ્રયોગ કરશું, એ પછી કરશું. પહેલા એના પહેલા આપણે લઈ લઈએ કોપર સલ્ફેટ આપ્યું છે આપણા પાસે અને એક NaOH છે. ચલો આપણા બુકમાં દ્વિવિસ્થાપનની પ્રક્રિયા શું આપી છે? Na2SO4. કયું આપી છે? દ્વિવિસ્થાપન માટે શું આપી છે? Na2SO4, સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ, આવું આપી છે ને, અને બને છે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ, આવું બને છે. અને દ્વિવિસ્થાપન કહેવાય કે ના કહેવાય? બેરિયમે સલ્ફેટ લઈ લીધો અને સોડિયમે ક્લોરિન લઈ લીધો, થઈ ગયો કે નહીં? આવી પ્રક્રિયા બંનેનું વિસ્થાપન થયું, દ્વિવિસ્થાપન કહેવાય. આપણે આ જ પ્રક્રિયા કરશું, પણ આ પ્રક્રિયામાં આપણે ઉપયોગ કરશું કોનો? કોપર સલ્ફેટ અને NaOH. કોપર સલ્ફેટ અને NaOH. અને આ પ્રક્રિયામાં થશે શું? તો કે Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ થઈ જશે અને કોપર હાઇડ્રોક્સાઇડ બને, બરોબર? આ રીતનું બનશે. હવે આના અવક્ષેપ બનશે, કેમ કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયાને અવક્ષેપન કહેવાય છે કે નહીં? આમાં અવક્ષેપ આ બનતા હતા, BaSO4ના અવક્ષેપ, સોરી, હા, BaSO4ના અવક્ષેપ એમાં બનતા હતા. આપણે જે પ્રક્રિયા આપી હતી બુકમાં આપી છે એમાં, પણ આપણને જે અવક્ષેપ બનશે કોના બનશે? કોપર હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ બનશે. જોઈએ, આપણે ટ્રાય કરીએ. લાવો નવી એક કસનળી લાવો. શું કીધું મેં? કોપર સલ્ફેટ આપણા પાસે પડ્યું છે ને, કોપર સલ્ફેટ, તો આ કોપર સલ્ફેટ લઈ લઈએ, કેમ કે આપણા પાસે જે છે એનો જ ઉપયોગ કરીએ. પ્રક્રિયા થશે આમાં પણ. ઓકે, દ્રાવણ કોનું લેશું? દ્રાવણ કોનું બનાવશું? શેનું બનાવ્યું? કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું. શેનું બનાવ્યું? અને કોપર સલ્ફેટના દ્રાવણમાં હું શું મિક્સ કરીશ? NaOH. શું મિક્સ કરીશ? NaOH. આમાં પણ દ્વિવિસ્થાપન થશે. લાવો NaOH, લાવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, પેલી બાજુ પડી જોજો, ધ્યાન રાખો, આટલું સી નાખો, કઈ ના થાય. બે જ છે એટલે કશું ના થાય. ચલો દેખાણું ભાઈ, કલર બ્લુ છે એટલે આની અંદર તમને સફેદ નહીં દેખાય, પણ ડાર્ક બ્લુ જેવા ફોદા જેવી રચના અંદર દેખાય છે, એકદમ ઘાટું થઈ ગયું. તમને દરેકને દેખાતું હોય તો થોડું ઘણું, કદાચ વધારે નહીં કહેતો, પણ થોડું ઘણું નજીક આવીને દેખો એવું હોય તો દેખાય છે કે નહીં? સફેદ અવક્ષેપ બન્યા. જે પાણીમાં અથવા દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થ હોય એને શું કહેવાય? અવક્ષેપ. શું કહેવાય? પ્રશ્ન પૂછાય અવક્ષેપ એટલે શું, તો કે દ્રાવણમાં સફેદ અદ્રાવ્ય પદાર્થને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ કહીએ. અને અવક્ષેપ મેળવવાની પ્રક્રિયા એટલે અવક્ષેપન, અને અવક્ષેપન પ્રક્રિયા દ્વિવિસ્થાપનમાં મળે છે. તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય? આપણી પાસે બેરિયમ ક્લોરાઇડ નહોતો અને સોડિયમ સલ્ફેટ નહોતો, તો આપણે શેનો ઉપયોગ કર્યો? કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એના ઉપયોગથી પણ આપણે અવક્ષેપ બનાવ્યા. બન્યા કે નહીં બન્યા? ઓકે, તો કેમેરામાં દેખાય છે અહીંયા? હા, નજીકથી બતાવી દઈએ, બધાને દેખાય. રેડી? આ થઈ ગયું દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન એટલે શું ખબર છે? આમ શિફ્ટ થઈ જાય,
હા આને SO4 આને NaNને મળી જાય અને OH આને મળી ગયો, એવું જ થયું ને? જેમ કે આમાં જુઓ SO4 બીજાને મળી ગયો અને Cl2 Na2ને એટલે સોડિયમને મળી ગયો, ખબર પડી? આ રીતની પ્રક્રિયા બની. તો ટોટલ